Hei, bos, teman-teman. Good morning. Jaisri, terus kabarku. Kaji yang beli misoi. Kucurani perangkat kaji. Jini yang telah jatuh. Mon, syarat dan kota. Jini yang jatuh. Jandu, sulut. Tetang tata. Akadu, api. Gaya, bimbingan. Siki, gaya. Kode, bima. Agar, cuai, syuk. બાળકો તમે તમારું ગુજરાતી પાઠ્યપુસ્તક ખોલ્યું ને જેમાં આજે આપણે પેજ નંબર 4 ઉપર જોઈએ તો અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર 3 ઉદાહરણ મુજબ કરો તો અહીંયા આપણને અમુક રેખાઓ આપેલી છે અહીંયા પૂરી આપેલી છે જ્યારે અહીંયા અધૂરી છે કૂટવાની છે તો બાળકો તમે પણ મારી સાથે કૂટો તો ચાલો કૂટીએ તમે પણ કૂટતા રહેજો બાળકો રેખા બનાવવાની મજા આવે છે ને બાળકો સરસ બાળકો વેરી ગુડ ત્યાર પછી નીચે કરીએ બરાબર ને સરસ આ નીચે પણ બનાવતા જઈશું પેન્સિલને ઉપાડવાની નથી એટલે સુંદર મજાની રેખા બનશે હવે નીચે બનાવીશું તમે પણ સાથે બનાવતા રહો મજા આવે છે ને બાળકો સરસ હવે નીચે બનાવીશું તમે પણ બનાવો બાળકો આવી રીતે નિરાતે કરવાની છે જેથી સુંદર મજાની બને બાળકો હવે નીચે બનાવીશું તમે પણ બનાવો હવે નીચે બનાવીશું તમે પણ બનાવો છો ને બાળકો સરસ આ રીતે નીચે પણ બનાવીશું બરાબર ને બાળકો હવે અહીંયા આપણને આપેલી છે એના જેવી જ નીચે બનાવીશું પહેલા આપણે આ રીતે બનાવી લઈશું તો તમે પણ બનાવો બાળકો બરાબર ને બાળકો સરસ બરાબર હવે આ ટપકાને જોડી દઈશું બરાબર મજા આવે છે ને બાળકો પેટર્ન બનાવવાની સરસ
હવે નીચે બનાવીએ. તો તમે પણ બનાવો બાળકો. બરાબર ને? સરસ. મજા આવે છે ને બાળકો? સરસ. હવે ટપકા બનાવી દઈએ. બરાબર ને બાળકો? તમે બનાવો છો ને બાળકો? સરસ. હવે એ જ રીતે નીચે બનાવી. સરસ. તમે પણ બનાવો બાળકો આ રીતે. હવે ટપકા બનાવીશું. બરાબર ને બાળકો? જુઓ કેવી સરસ મજાની ડિઝાઇન બને છે. બને છે ને બાળકો? તમને પણ ડિઝાઇન બનાવવાની મજા આવે છે ને? સામે જુઓ બાળકો, અહીંયા લખેલું છે લખો. અહીંયા આપણે વળાંક આપેલા છે, એને આપણે સૌ પ્રથમ કૂટીશું. તો બાળકો તમે પણ મારી સાથે કૂટો. ચાલો બાળકો કૂટતા જજો. સરસ સરસ બાળકો, તમને પણ વળાંક બનાવવા ગમે છે ને બાળકો? સરસ. ત્યાર પછી નીચે જોઈશું, અહીંયા આપેલો છે તેના જેવો જ બનાવીશું. તમે પણ મારી સાથે બનાવો. સરસ. બરાબર ને બાળકો? સરસ. એ જ રીતે નીચે બનાવશું, અહીંયા પણ પેલા કૂટીશું. તમે પણ મારી સાથે કૂટો. કૂટો છો ને બાળકો? સરસ. તમે પણ બનાવ્યું ને બાળકો? સરસ. એ જ રીતે નીચે જોઈશું. તો નીચે આપણને એક આપેલ છે, તેના જેવો જ બનાવીશું. તમે પણ મારી સાથે બનાવો. બનાવો ને બાળકો? સરસ સરસ. અરે વાહ, સરસ. ત્યાર પછી અહીંયા આપણે કૂટીશું. તમે પણ કૂટો. બરાબર ને બાળકો? સરસ. હવે આ એક આપેલ છે, એના જેવું જ આપણે નીચે બનાવતા જઈશું. તમે પણ આવું બનાવો બાળકો. બનાવ્યું ને? હવે એ જ રીતે બાજુમાં બનાવીશું. એ જ રીતે અહીંયા બનાવીશું. એ જ રીતે અહીંયા છેલ્લે પણ બનાવીશું. તમે પણ બનાવો બાળકો. હવે અહીંયા આપણે યુ વળાંક છે, એને પહેલા કૂટીશું. તમે પણ મારી સાથે આ રીતે કૂટો. કૂટ્યું ને બાળકો? સરસ. એ જ રીતે આગળ બનાવીશું.
તમે પણ મારી સાથે ઘૂંટતા રહો. સરસ બાળકો, સરસ, વેરી ગુડ બાળકો. હવે અહીંયા એક આપેલો છે એવો જ બાજુમાં બનાવીશું. તમે પણ મારી સાથે બનાવો. બનાવો છો ને બાળકો? સરસ, વેરી ગુડ બાળકો, સરસ. હવે બાળકો પેજ ફેરવો. અહીંયા આપેલું છે દોરો, તો અહીંયા આપણને એક આવી રેખા આપેલી છે. ત્યાર પછી અહીંયા આ રીતે જલેબી આકાર આપેલી છે. ત્યાર પછી અહીંયા નીચે વી વળાંક છે. પછી અહીંયા ઊભા છે. આ બધી ચારે ચાર ડિઝાઇન તમારે હોમવર્કમાં કરવાની છે બાળકો. તો ત્યાર પછી જોઈએ તો અહીંયા આપેલી છે એક પ્રશ્ન નંબર 5, ચિત્ર વાર્તા. આ વાર્તા આપણે જોઈએ, તમારે સાંભળવી છે ને બાળકો. તો જુઓ બાળકો, અહીં એક ફુગા વાળો ગેસથી ભરેલા ફુગા લઈ વેચવા માટે આવે છે. ત્યાં બધા બાળકો એકઠા થાય છે. જુઓ આ ચિત્રમાં તમે જોઈ શકો છો બરાબર. તો એક છોકરો છે એ એના પિતા સાથે આવે છે અને બધા રંગબેરંગી ફુગા લઈ લે છે. હવે નીચે જોઈએ તો એ ફુગા લ બાળક ફુગા સાથે આકાશમાં ઊંચે ઉડવા માંડે છે. અહીંયા નીચે બધા બાળકો તેને જોઈ રહ્યા છે. શું કરે છે? બાળકને જોઈ રહ્યા છે. હવે જુઓ આ બાળક ફુગો લઈને ઊંચે ઉડી રહ્યો છે. તો એના મનમાં એક વિચાર આવે છે. જો અહીંયા તમને એક પિન દેખાય છે ને, તો એ પિનની મદદથી તે એક એક ફુગાને ફોડે છે. એટલે એ ધીમે ધીમે નીચે ઉતરતો જાય છે. ત્યાર પછી જુઓ અહીંયા એક પછી એ એક ફુગાને પિનથી ફોડી નાખે છે એટલે ધીમે ધીમે નીચે ઉતરતો જાય છે. ત્યાર પછી બાજુના ચિત્રમાં જુઓ. જો હવે એને એટલા બધા ફુગા ફોડી નાખ્યા એટલે એના પિતા તેને પકડી લે છે અને શાબાશી આપે છે. અહીંયા બાળકો પણ તેને શાબાશી આપે છે. તો વાર્તા સાંભળવાની તમને મજા પડી ને બાળકો? હવે પેજ ફેરવો. આપેલું છે પ્રશ્ન 6, તફાવત શોધો. તો બાળકો અહીંયા આપણને બે ચિત્રો આપેલા છે, એમાંથી આપણે તફાવત શોધવાનો છે. તો અહીંયા જુઓ બાળકો, જો અહીંયા કેટલા વાદળ છે? 1, 2 ને 3 છે અને અહીંયા 1, 2, 3 અને 4. તો અહીંયા વાદળ નથી, જે આપણને આ એક તફાવત જોવા મળે છે. ત્યાર પછી અહીંયા ઝાડ ઉપર કેટલા બધા ફૂલ દેખાય છે, જ્યારે અહીંયા ફૂલ ઓછા છે બરાબર ને બાળકો? ત્યાર પછી નીચે જોઈએ અહીંયા બરાબર, અહીંયા ચિત્રમાં આ છે એનું કાન દેખાય છે ને, અહીંયા દેખાતો નથી બરાબર ને બાળકો? ત્યાર પછી જોઈએ અહીંયા ચિત્રમાં બે ઝાડ દેખાય છે, જ્યારે અહીંયા એક જ છે. તો અહીંયા પણ આપણને તફાવત જોવા મળે છે. ત્યાર પછી જો અહીંયા ખિસકોલીની બાજુમાં કાચબો દેખાય છે, જ્યારે અહીંયા આપણને કાંઈ દેખાતું નથી, એ પણ એક તફાવત જોવા મળે છે. ત્યાર પછી અહીંયા જો એક ફળનું ચિત્ર દેખાય છે, જ્યારે અહીંયા દેખાતું નથી, અહીંયા પણ એક આપણને તફાવત જોવા મળ્યો. આવા બીજા તફાવત બાળકો તમે શોધી શકો છો. ત્યાર પછી સામે જોઈએ તો અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર 7, રસ્તો બતાવો. તો બાળકો અહીંયા તમને
પતંગ ત્યાર પછી જલેબી અને આ રીતનું ચોરસ બતાવેલું છે બરાબર આ ત્રણેય ચિત્રો તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાના છે ત્યાર પછી પેજ ફેરવો ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છાપકામ કરો અહીં પાંદડું પંજો પછી ફૂલ ત્યાર પછી માછલી આ પાંદડાના જુદા જુદા આકારો ત્યાર પછી બટન આ દોરાથી બનાવેલી છાપ અહીંયા પણ દોરાથી છાપ આ બધી છાપો તમે બનાવી શકો છો હવે સામે જોઈએ કે સામેના પાના પર આપેલ છાપ મુજબ છાપકામ કરો તો બાળકો પેજ નંબર 10 ઉપર આપેલ છે એવી છાપ અહીંયા તમારે વોટર કલરથી કરવાની છે હવે પેજ ફેરવો આપેલું છે માટી કામ કરો તો અહીંયા બાળકો માટી માટી જુદી જુદા રમકડા બનાવે છે જે તમે જોઈ શકો છો બાળકો તમે પણ તમારી જાતે આવી રીતે રમકડા બનાવી શકો છો જો અહીંયા માટીમાંથી તેમને લખોટી બનાવેલ છે ત્યાર પછી શું છે શું આપ્યું છે દડા જેવો આકાર આપેલો છે જલેબી બનાવેલી છે સીતાફળ બનાવેલું છે અહીંયા નીચે જામફળ બનાવેલું છે દ્રાક્ષ બનાવેલી છે કેળું બનાવેલું છે અને મોબાઈલ ફોન બનાવેલો છે આ રીતે તમે પણ માટીમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવી શકો છો બાળકો હવે સામે જુઓ પ્રશ્ન નંબર 10 અભિનય કરો આ રીતે તમારે ડોશીમાનું ડોક્ટરનું વેપારીનું દૂધવાળાનો અને હાથીનો આ રીતે તમારે અભિનય કરવાનો છે હવે બાળકો પેજ ફેરવો આપેલું છે પ્રશ્ન 11 કરી જુઓ જેમાં સૌથી પ્રથમ આપેલું છે કે શીશી વડે ગ્લાસમાં પાણી ભરો જુઓ બાળકો અહીં પેલા ચિત્રમાં બાળક શીશીમાં પાણી ભરીને ગ્લાસની અંદર પાણી ભરી રહ્યો છે આ અભિનય પણ તમે તમારી ઘરે જાતે કરી શકો છો સૌ પ્રથમ તમારે શીશીમાં પાણી ભરવાનું છે અને એ જ પાણી પાછું તમારે શીશીમાંથી શેમાં ભરવાનું છે ગ્લાસમાં આ તમે ઘરે જાતે કરી શકો છો ત્યાર પછી ગ્લાસ વડે ડોલમાં રેતી ભરો અહીંયા બીજું આપેલું છે પેલા સૌ પ્રથમ તમારે શેમાં રેતી ભરવાની છે તો કે ગ્લાસમાં ગ્લાસમાંથી એક તમારે ખાલી ડોલ લેવાની છે એ ગ્લાસ ભરાઈ જાય એટલે ગ્લાસની રેતી ડોલમાં ભરવાની છે આ પણ તમે તમારી ઘેરે કરી શકો છો ત્યાર પછી 3 ડોલમાં લખોટીઓ નાખો અહીં જો તમને એક લખોટીનું ચિત્ર દેખાય છે ને બાળકો તો એક તમારે ખાલી ડોલ લેવાની છે અને એની અંદર તમારે લખોટીઓ નાખવાની છે આ પણ તમે ઘરે પ્રયત્ન કરજો બાળકો ત્યાર પછી સોયમાં દોરો કરો એક તમારે સોય લેવાની છે અને એક દોરો લેવાનો છે એ સોયની અંદર તમારે દોરો કરવાનો છે આ પણ તમારે શીખવાનો છે બાળકો આ પ્રયત્ન તમે ઘરે કરજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12 રમત ટમેટુ રે ટમેટુ નદીએ નાવા જાતું તું આ તમને અહીંયા સરસ મજાની રમત આપેલી છે આ રમત તમે તમારા મિત્રો સાથે રમી શકો છો જો આ ચિત્રમાં જુઓ છો ને કે બાળકો અહીં કેવી સરસ મજાની રમત રમે છે તો તમે પણ તમારા મિત્રો સાથે રમત રમજો હવે સામે જોઈએ હવે અહીંયા આપેલું છે કે ગીત ગાવો બરાબર આપણે અહીંયા ગીત ગાવાનું છે ગીતનું નામ છે મેતો ફુગ્ગો પાડેલ છે તો ગાઈએ આપણે કોઈ પાડે કુરકુર્યું ને કોઈ પાડે ગાય
કોઈ પાડે કુરકુજો ને કોઈ પાડે ગાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ ભાઈ, મેં તો ફુગો પાડેલ છે. જો અહીંયા ફુગાનું ચિત્ર આપેલું છે બાળકો, તમે પણ મારી સાથે ગાજો. કોઈ પાડે કુરકુરિયો ને કોઈ પાડે ગાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ ભાઈ, મેં તો ફુગો પાડેલ છે. ફુગામાંથી બને કબૂતર, ફુગામાંથી ચકો, ફુગામાંથી બને કબૂતર, ફુગામાંથી ચકો, ફુગામાંથી બનતો ચોક, એની માથે ટકો, ફુગામાંથી બનતો ચોક, એની માથે ટકો, દોરી સાથે બાંધુ તો અધર અધર જાય, દોરી સાથે બાંધુ તો અધર અધર જાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ ભાઈ, મેં તો ફુગો પાડેલ છે. લાકડી ઉપર બાંધુ તો મારી સાયકલ સ્કૂટર થાય, લાકડી ઉપર બાંધુ તો મારી સાયકલ સ્કૂટર થાય, ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય, ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ ભાઈ, મેં તો ફુગો પાડેલ છે. બાળકો, તમને આ કાવ્ય ગાવાની મજા પડી ને? જેમના લેખક છે રમેશ પારેખ. જો અહીંયા બાળક ફુગોમાંથી, જો આપણે જોયું ને કે ફુગામાંથી એને કબૂતર બનાવ્યું, ફુગામાંથી ચક્કો બનાવ્યો, બરાબર, પછી એને છોકર બનાવ્યો, બરાબર, તો પછી એને ફુગો પાડ્યો છે. લાકડી ઉપર બાંધે તો બાળક એને શું કહે છે કે મારી સાયકલ સ્કૂટર બની જાય, ખિસ્સામાં મૂકવું તો છાનો માનો સૂઈ જાય, એટલે કે હવા કાઢી નાખો એટલે ખિસ્સામાં મૂકી ગયો એટલે છાનો માનો સૂઈ જાય છે. તો બાળકો, તમને આ કાવ્ય સાંભળવાની મજા પડી ને? થેન્ક યુ બાળકો.